વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. પાર્ટ 12 ને અનુરૂપ સમજૂતી કહીએ, મહત્વના મુદ્દા કહીએ, એ આપણે જોઈ લીધા. આમાં ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ સમાયેલા છે. અને પાર્ટ 12 ની અંદર જે પહેલું પેજ હતું એ મેં તમને કરાવ્યું, પછી સમયના અભાવે આપણે આગળ ન કરી શક્યા. તો ચાલો પાર્ટ 12 માં આપણે ફરીથી શરૂ કરીએ. તો પાઠની અંદર જુઓ કે બધી એક વાત જ કરી છે કે રમેશ કડિયા કામ કરતો હતો. દરરોજની જેમ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચ્યો. આજે તેનો ભાઈ રાજેશ પણ તેની સાથે હતો. તે ગામડેથી આવ્યો હતો. ચા વાળાએ તેઓને ચા આપી અને કહ્યું, લો આજનું છાપો. હવે આ બધું દ્વિતીય ક્રમ તો હોય જ છે. ચાની હોટલે જાઓ એટલે આ જ ક્રિયા થતી હોય છે કે ચા પીવે છે, છાપું વાંચે છે. પછી રાજેશે પૂછ્યું, તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરો છો? તમે કંટાળી નહીં જાઓ? રમેશે પૂછ્યું, ના, મારું કામ પણ કરીશ અને જો આસપાસ કેટલા જુદા જુદા કામ કરે છે એ પણ હું જોઈશ. અરે ના, કોઈને ખબર નથી કે તે સમય ક્યાં જાય છે. પેલા બાળકો જુઓ, તે રોજ શાળાએ મોડા પડ્યા છે. આજેથી રોજ શાળાએ મોડા પડ્યા છે એટલે દોડીને સ્કૂલમાં જાય છે કે જલ્દી આપણે ટાઈમે પહોંચી જઈએ. પછી જુઓ, એક જેવું ચંપલ તૂટી ગયું છે એ શાળાના શિક્ષક છે. જો પગ ઊંચો કે ચંપલ બતાવ્યું છે, કદાચ તમને એમને એટલે જ મોડું થયું હશે કે એનું ચંપલ તૂટી ગયું. તે જગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે. જો અહીંયા ચંપલ સાંધવા વાળા બેઠા છે, બાપા એનું નામ જગુભાઈ છે, એની પાસે ચંપલ ઠીક કરાવવા જાય છે. આ બધી ચિત્ર વાર્તા જ છે પાઠ આખો. જગુભાઈ એ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે. ચંપા ફૂલના ટોપલા સાથે ત્યાં બેઠી છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસેથી દરરોજ ફૂલ ખરીદે છે. બાંધકામ ફરી ચાલુ થઈ ગયું છે. ટ્રક સામાન લઈને આવી રહ્યો છે. કારીગરો ફરીથી દિવસના કામમાં વ્યસ્ત છે. ડોક્ટર અને નર્સ દવાખાનામાં જઈ રહ્યા છે. સવાર થાય એટલે બધા પોતપોતાના કામમાં લાગી જાય છે. રાયજી તેની ફળોની લારી સાથે આખો આ દિવસોમાં તેમની સાથે તેની મમતા પણ છે. મમતા ફળો આપવા અને પૈસા ઉઘરાવવા આજુબાજુ દોડે છે. નાનો માણસ તેની દુકાન ખોલીને બેઠો છે, પણ કોઈ કોની દાઢી બનાવશે હજી કોઈ તેની દુકાને આવ્યું નથી. ચાર રસ્તાની વચ્ચે ઇકબાલ સિંહ ઉભા છે. આખો દિવસ તે વિસલ વગાડે છે અને તે વાહન તમારું વાહન અહીં ખસેડો એ ઓય ઓય એવા આપણને અવાજો સંભળાય છે અને ગાડી દૂર લઈ જાઓ એવું કહેતા હોય છે. હવે જે ઓલું હોય છે આખો દિવસ ઇકબાલ સિંહ, એ શું કરે છે કે રસ્તાની અંદર નીચે રસ્તા ઉપર જે ટ્રાફિક થાય ટ્રાફિક સિગ્નલ ઉપર તે પોતે કામ કરે છે. રમેશ પોતાનો ખાલી કપ મૂકી દુકાન તરફ ગયો. ચાર રસ્તા ઉપર અને અઠવાડિયે બજારમાં કઈ રીતે પોતાની સામગ્રી વેચે છે તે અભિનય કરવાનો છે. ચિત્ર જુઓ અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તે લખો. હવે અહીંયા જે ખાના આપ્યા છે કોષ્ટકમાં 8-8, એમાં દરેક ખાનાની અંદર તમારે કઈ વ્યક્તિ કઈ કામ કરે છે લખવાનું છે. જુઓ આ ખાનાની અંદર તો એમાં શું લખવાનું છે, એક સ્ત્રી પોસ્ટ ઓફિસે જાય છે. ચાની દુકાને માણસો ચા પીવે છે. આવી રીતે લખવાનું છે. પછી રાયજી તરબૂચ વેચે છે. નાનું નાઈ હજુ અજામત કરવા માટે તૈયાર બેઠો છે. પછી અહીંયા જુઓ, અહીંયા પછી પેજ નંબર 83 ઉપર જુઓ, એમાં શું કીધું છે, કામ અને તેઓ શું કહેવાય. એ કાર અને સ્કૂટર રિપેર કરે તો તેને મિકેનિકલ કહેવાય. તો હવે પછી આગલા જ કોષ્ટકમાં લખો, દર્દી ઈલાજ કરે તો ડોક્ટર. શાકભાજી વેચે કાચ્યો. તો આવી રીતે તમારે તમારા મમ્મીની કે વડીલોની મદદથી આ પેજ પૂરું કરવાનું છે. એના પછીનો પ્રશ્ન પણ તમારે તમારી જાતે કરવાનો છે. હવે વિચારોને કહ્યો કે જે સ્થળ છે ત્યાં કયું કામ થાય છે. તો જો અહીંયા આવ્યું છે દવાખાનું, તો એમાં શું થાય, દર્દીની સારવાર થાય અને બાળકોને રસીકરણ થાય, ટીકા મૂકવામાં આવે છે. પછી જો અહીંયા મેં તમને બતાવ્યું છે બેંક ને જોઈ શકો છો તમે. બેંક શું કામ કરે તો કે પૈસાની લેવડ દેવડ. શાળા તો કે બાળકોને ભણાવે. ન્યાયાલય તો કે ન્યાય આપે. આવી રીતે તમારે આ પ્રશ્નમાં પણ બીજા બે મુદ્દા તમારી જાતે કરવાના છે. હવે શાળામાં ક્યાં ક્યાં કામ થાય તો વિચારો. અત્યારે તો શાળા બંધ છે, પણ તમને ખબર હોવી જોઈએ શાળામાં શું કામ થાય. તો એ 6-6 લખવાના છે. તો કે પેલા તો બાળકો શાળાએ આવે, પછી પ્રાર્થના બોલવામાં આવે, પછી વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ થાય, પછી રિસેસ પડે છે બાળકોને નાસ્તા માટે, પછી તો કે રમતો રમાડવામાં આવે છે સ્કૂલમાં, શનિવારે બાલસભા થાય. આવું બધું તમે લખી શકો છો. હવે જો અહીંયા ઘરકામને લગતું એક પાઠ છે, પેજ નંબર 85 ઉપર જુઓ, એક છોકરીનું છે ઘરકામ ઉપર લખ્યું છે ને. તો ચાલો એ જોઈએ. દીપાલી પણ એક એવી જ છોકરી છે જે શાળાએ જતી નથી. તો તે શું કામ નથી જતી,
એ પણ આપણે શીખવાનું છે અને એને સ્કૂલે લઈ જવા માટે આપણે શું કરશું આવા પ્રશ્નોના જવાબ પણ આવશે। દીપાલી એના કુટુંબમાં સૌથી મોટી છે, તેના પિતા જે શાકભાજી વેચે છે શાકના બજારમાં જવા વહેલી સવારે નીકળી જાય છે, તેની માતા ઘરના વાસણો ધોવે છે કેટલા ઘરના, તે પણ વહેલી સવારમાં કામ કરવા માટે નીકળી જાય છે। આ ઉપરથી ખબર પડે કે આ પરિવાર કેટલો ગરીબ છે। તે દીપાલી તેના ભાઈ અને બહેનને જમવાનું બનાવે છે, ઘરના વાસણ સાફ કરે છે, ઘરની વ્યવસ્થિત વાસણ સાફ કરી અને બધું વ્યવસ્થિત ગોઠવે છે। તેને રેડિયો સાંભળવાનું ખૂબ પસંદ છે, કામકાજ કરતા કરતા તે ગીત સાંભળે છે અને કામ કર્યા બાદ તેના ભાઈને તેના પિતા પાસે મૂકવા જાય છે। પછી નાની બહેન છે સુમન અને શૈલા એને શાળાએ લઈ જાય છે। તો આ ઉપરથી ખબર પડે છે કે આ દીપાલીનું જે પરિવાર છે કુટુંબ ખૂબ જ મોટું છે, મમ્મી પપ્પાને કેટલા બધા બાળકો છે। હવે દીપાલી તેની માતાને ઘરકામમાં મદદ કરે છે, બપોરે ભાઈને ઘરે પાછા લઈ આવે છે બહેનને શાળાએથી, પછી પાડોશના બીજા સાથે તે રમે છે સાંજે, તેની મમ્મી સાંજે ઘરે મોડી આવે છે અને દીપાલી તેના મમ્મીને સાંજે જમવાનું બનાવવામાં મદદ કરે છે। પિતા પણ રાતે ખૂબ જ મોડા આવે છે। દીપાલી પથારીમાં સુઈ તેની બહેનની શાળાનું પુસ્તક વાંચવાનું પસંદ કરે છે। ધોરણ 3 સુધી જ તે ભણી છે એટલે તમારા જેવડી જ છે, પણ 3 વર્ષ પહેલા તેને ઘરે નાનો ભાઈ જન્મ્યો એટલે એને શાળાએ જવાનું બંધ કરી દીધું છે અને ઘરે તેને સાર સંભાળ રાખવા ઘરે રહે છે। આ રીતે તે ભણી શકી નથી અને પુસ્તકો વાંચવા જાણવા અને શાળામાં જવું એનો શોખ છે, પણ તે નિયમિત શાળાએ જઈ શકતી નથી અને તે શાળામાં દાખલ થઈ છે અને હવે પાછી નિયમિત શાળાએ જવા માટે વિચારે છે। હવે દીપાલીના ઘરમાં ક્યાં ક્યાં કામ થાય છે આ 3 પ્રશ્નના જવાબ છે તમારે પાઠમાંથી શોધી વિચારીને લખવાના છે। તેમ છતાંય હું બોલું છું એ સાંભળો, જોવો જવાબમાં। નાના ભાઈ ને બહેન માટે જમવાનું બનાવે છે, પહેલા પ્રશ્નનો જવાબ, વાસણ સાફ કરે છે, ભાઈ બહેન ભાઈને પિતા પાસે મૂકવા જાય છે, આ બધા કામ દીપાલી કરે છે। પછી ઘરમાં તમે હોય તો તમે શું કરો, તમે ક્યાં કામમાં મદદ કરો છો, તો કે સાફ સફાઈ કરવી, આપણે ચોકલેટ ખાય તો કાગળિયો ડસ્ટબિનમાં જ નાખીએ છીએ, તો આ પણ એક જાતની મદદ થઈ સફાઈ કરવામાં, વસ્તુની ગોઠવણી કરી છે, મમ્મીને પાણી ભરવામાં મદદ કરી છે, આવું બધું તમે જે મદદ કરતા હોય તે લખી શકો છો, પણ વાક્ય રચના સારી હોવી જોઈએ, બરાબર, વાક્ય આપણું સુંદર બનવું જોઈએ। પછી ઘરના કામ સિવાય ક્યાં કામ કરો, કે દુકાનેથી મમ્મી એમ કે જાતો સેવ લઈ આવતો શાક બનાવવા, તો આપણે લઈ આવી છે ને 5 રૂપિયા 10 રૂપિયા, તો આવી એમ લખવાનું કે દુકાનેથી સામાન લઈ આવું છું, દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું, દૂધ દહીં લઈ આવી આપું છું મમ્મીને અને ઝાડવાને પાણી પાવામાં મદદ કરું છું। તો અહીંયા આપણે પેજ નંબર 86 જોયું, હવે 27 ના પેજ નંબર ઉપર તમે જ્યારે જે સમયે કામ કરો છો એ પ્રમાણે કાંટા દોરવાના છે, ન સમજાય તો વડીલોની મદદ લેજો અને જે સમયે તમે જે કામ કરો છો એ સમયે અહીંયા કરી નાખો। સવારમાં ઉઠો છો કેટલા વાગે, 6 વાગે, અત્યારે તો નહીં જ ઉઠતા હોય, મમ્મી રાડ પાડે તે સિવાય તમારે અત્યારે ઉઠતા નહીં હોય, તો એવું કરવાનું નથી, સમયસર ઉઠી જવાનું છે અને પોતાનું કાર્ય કરવાનું છે અને સમય વાંચવા ને લખતા ખાસ શીખી જવાનું છે, વાંચતા બધાને કડકડાટ આવડવું જોઈએ। તો અહીંયા તમારો સમય લખી નાખજો, તમે જે રીતના કરતા હોય તમારી દિનચર્યા, પછી અહીંયા મમ્મી કુટુંબના જે સભ્યો છે એ શું કામ કરે છે અહીંયા લખવાનું, અહીંયા નામ લખવાનું, મમ્મી તો કે રસોઈ બનાવે, ઘરની વ્યવસ્થા જાળવે, બહેન તો કે મમ્મીને મદદ કરે, પપ્પા તો કે કુટુંબનું કામ કરે કામો કરે, દાદા તો કે ઘરનું લાઇટ બિલ ભરવા જાય અથવા તો મંદિરે દર્શન કરવા જાય। એવી જ રીતે આ પ્રશ્નનો જવાબ પણ છે પેજ નંબર 88 નો, એ પણ તમારે તમારી જાતે કરવાનો છે અને આ પ્રશ્ન આ પેજ તમારે વાંચી જવાનું છે। આપણે મહત્વના મુદ્દાની અંદર આ સમજૂતી શીખવાની છે, જેથી કરીને જે પ્રશ્ન જવાબ ખાલી જગ્યા આવે એ આપણે જાણી શકીએ, બરાબર। હવે જુઓ, હવે આમાં એક પ્રશ્ન એવો છે કે તમારા દાદા દાદી પાસેથી જાણો કે તેઓ જયારે બાળક હતા ત્યારે કેવા કામ કરતા હતા, તો કે ખેતી કામમાં મદદ કરતા હતા, પશુઓને ચરાવવા જતા હતા, લાકડા લાવતા હતા, આવું બધું તમે લખી શકો। સગલા તેના બાને પ્રશ્ન પૂછે છે કે હું જયારે નાની હતી, એના બા જવાબ આપે છે કે હું વડીલોને લાકડા મેળવવામાં, છાણા બનાવવામાં, છાણની દીવાલ લીપવામાં મદદ કરતી હતી, હવે આપણી પાસે સગડી છે જેથી ગેસથી ચાલે છે અને દિવાલો છત અને સિમેન્ટની બનેલી છે જેથી કરીને છાણથી લીપવી પડતી નથી, બાળપણમાં જે કામ કર્યા હોય એવા કોઈ કામની અત્યારે જરૂર રહેતી નથી, દાદીના વખતનો જમાનો જુદો છે। તો આવી જ રીતે તમારે આ પાઠ નંબર 89 જે લાસ્ટ પેજ છે 89 એના પ્રશ્નનો જવાબ છે એ પણ તમારે તમારી જાતે શીખવાના છે।
भविष्य में आज भणेलू शिक्षण आगे जाता अपने खूबज काम आए द्वारा अपने खूबज आग भाई छे वाचता लखता शीखव खूब जरूरी है भणवुज खूब जरूरी है। आजना समय में भणतर की खूबज किंमत है। जो माँ बाप अपने भणावा घनी मेहनत करे छे तो बाळको तमे पण मेहनत करो अने तमे आगळ वधो अने खूब भणवामां ध्यान आपो। अहींया आपणो पाठ 12मो पूरो थाय छे अने पाठनी समजूती जोई लेवानी छे। प्रश्न जवाबोनुं तमने नेक्स्ट लेक्चरमां करावीश। थेन्क यू।